वैदिक साधना अध्यात्म केंद्र जूनागढ़ तरफ थी प्रदीप मेहताना जय गुरुदात। वृश्चिक राशि जातकों, जो तमे तमारा जीवन में खराब समय माथी पसार थई रह्या छो तो हार न मानो, कारण के तमारी मेहनत तमने चोक्कसपणे फळशे अने भाग्य पर तमारो साथ आपशे। खरेखर तो मित्रों, क्यारे ग्रहों की चाल अने स्थिति तमारा पक्ष में नथी होती, तेथी जे तमारे जीवन में थोड़ी मुश्किलियोंनो सामनो करवो पड़े छे। परंतु आ कोई काईस कायमी स्थिति नथी, ग्रहोनी स्थिति पण तमारा माटे सकारात्मक रहेशे। वृश्चिक राशिना लोको माटे आवनारा त्रण महीना एटले के मे, जून अने जुलाई आवा फेरफारोथी भरेला साबित थशे। तो केवा हशे आ फेरफारो? शुं तमारुं लग्न जीवन सुखी रहेशे? पैसानी उणप पूरी थशे के केम? तमारा धंधामां प्रगति थशे के केम? તે વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યો છું। જો તમે તમારા આવનારા મહિનાઓના ભવિષ્ય વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હો તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને સમજજો પણ, કારણ કે આ વિડીયો ખાસ તમારા માટે જ બનાવવામાં આવ્યો છે। પરંતુ આગળ જતા પહેલા હું તમને કહેવા માંગુ છું, મેં અત્યાર સુધી ઘણી આગાહીઓ કરી છે અને તે બધી હંમેશા સાચી જ પડી છે। ભૂકંપ અને દિલ્હીના રાજકારણ વિશે મેં અગાઉના વિડીયોમાં કરેલી આગાહી પણ 100% સાચી સાબિત થઈ રહી છે। ખાતરી કરવા માટે તમે ઉપર ક્લિક કરીને વિડીયો જોઈ પણ શકો છો। ચાલો હવે હું તમને જણાવું વૃશ્ચિક રાશિફળ મે, જૂન, જુલાઈ 2023। વૃશ્ચિક રાશિફળ અનુસાર આવનારા 3 મહિનામાં તમારી કુંડળીમાં એવી ગ્રહ દશા બની રહી છે જે સકારાત્મક પરિણામો આપશે તો તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓ પર લઈને આવશે। જ્યાં સુધી મે મહિનાની વાત છે તો આ મહિને તમને ઘણા બધા લાભો મળી શકે છે। તમને જીવનમાં શુભ પરિણામ પ્રાપ્ત થશે। આ સાથે કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે। આ મહિનામાં ગુરુ તમારી કુંડળીના 6ઠા ભાવમાં રહેશે તો રાહુ પણ આ જ સ્થાનમાં રહેશે। આ જ કારણ છે કે મે મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે। એક તરફ તમને નાણાકીય લાભો મળશે તો બીજી તરફ તમને લાંબા સમયથી કોઈ કાનૂની બાબત હેરાન કરી રહી હતી તો તે પણ ઉકેલાઈ જશે। જો તમે કોઈ રોગથી પરેશાન હતા તો યોગ્ય સારવાર દ્વારા તે ઠીક થવાનું શરૂ થશે। મે મહિનામાં તમારે કેટલીક સમસ્યાનો સામનો પણ કરવો પડશે, કારણ કે શનિ તમારી કુંડળીના 4ઠા ભાવમાં બિરાજમાન છે। આ કારણે તમારું ચાલુ કામ બગડી શકે છે અથવા તેમાં કોઈ પણ પ્રકારનો અવરોધ આવી શકે છે। જ્યારે આવું થશે ત્યારે તમે થોડા અસ્વસ્થ થઈ શકો છો અથવા તો નિરાશા તમને ઘેરી શકે છે। આ સાથે તમને તમારા કરિયરમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। કાર્યસ્થળ પર વસ્તુઓ તમારા પક્ષમાં રહેશે, ખાસ કરીને ભાઈ બહેનો સાથે તમારો મતભેદ ઉકેલાઈ જશે। એટલા માટે મહત્વનું છે કે મે મહિનામાં તમારી વાણી પર સંયમ રાખો અને સંબંધોને જાળવવાનું શીખો। મિત્રો, એવું નથી કે શનિ તમને માત્ર મુશ્કેલીઓ જ આપશે, તે તમારા જીવનમાં શુભતા પણ લાવશે। શનિદેવની કૃપાથી તમને જમીન કે મકાન સંબંધિત લાભ પણ મળી શકે છે। તમે કોઈ પૈતૃક સંપત્તિ મેળવી શકો છો અથવા તમે તમારો પોતાનો ફ્લેટ પણ લઈ શકો છો। આ સિવાય મે મહિનામાં તમારે લાંબી મુસાફરી પણ કરવી પડી શકે છે, પરંતુ આ યાત્રાઓ તમારા માટે સુખદ સાબિત થશે। વૃશ્ચિક રાશિના લોકો, મે પછી જૂન મહિનો તમારા માટે કેવો રહેશે તે પણ તમારે જાણવું જોઈએ। મે મહિનાના 6લા મહિનાની જેમ જૂનમાં પણ તમારે તમારી બીમારી પર ધ્યાન આપવું પણ જોઈએ, તેનાથી સાજા થવાની કોશિશ કરવી જોઈએ। એટલા માટે તમે તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપો, કારણ કે આરોગ્ય એ મોટી સંપત્તિ છે। જ્યાં સુધી વાસ્તવિક સંપત્તિનો સંબંધ છે, જૂન મહિનામાં તમારી કમાણી વધી શકે છે, તમને ઘણા સ્ત્રોતોમાંથી પૈસા મળી શકે છે। પરંતુ આ કમાણી બચી શકશે કે નહીં, કારણ કે આ મહિને તમારા ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે। તમારા પૈસા ઘર સંબંધિત મહત્વપૂર્ણ કામમાં ખર્ચ થઈ શકે છે। શક્ય છે કે જૂન મહિનામાં તમે સુખ સુવિધા સંબંધિત વસ્તુઓ લઈ શકો છો, જેમ કે તમે નવું વાહન ખરીદી શકો છો। આ સાથે તમારે આ મહિનામાં તમારા રહસ્યને કોઈને સાથે શેર કરવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે આમ કરવાથી તમને નુકસાન થઈ શકે છે। પરંતુ જૂન મહિનામાં કોઈ દુશ્મન કે નકારાત્મક વ્યક્તિ તમને પરેશાન કરી શકશે નહીં, કોઈ પણ પ્રકારની રાજનીતિ તમારા વિરુદ્ધ થઈ શકશે નહીં।
જો કે વૃશ્ચિક રાશિના મારા મિત્રો, તમારી કારકિર્દી માટે જૂનનો મહિનો સારો રહેશે. તમારે કામના મોરચે ઘણા ઉતાર ચડાવોનો સામનો કરવો પડી શકે છે. કામના કારણે તમે ઘણો તણાવ પણ અનુભવી શકો છો. તમારા પર સારું પ્રદર્શન કરવાનું દબાણ પણ બની શકે છે. તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો અને તમારી કારકિર્દીના આ મુશ્કેલ તબક્કાનો સામનો કરો તો લાભ ચોક્કસ મળશે. જૂન મહિનો વેપારી લોકો માટે ઘણો સારો છે. જે લોકો નિયમિત વ્યાપારી લેવલ દેવલ કરે છે તેઓ સારું પરફોર્મન્સ કરશે. આ સાથે તમારે તમારા માતા પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે જૂન મહિનામાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. તો આ મહિને તમારા સંબંધીઓ સાથે તમારો સંબંધો પણ સુધરશે. તમારા સંબંધોમાં મધુરતા આવશે. તમે તમારા પ્રિયજનો સાથેના મેળાવડાનો ભાગ પણ બની શકો છો. વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ માટે જૂન મહિનો પણ સકારાત્મક રહેશે. જો તમે આ મહિનામાં કોઈ પરીક્ષા આપો છો તો તેમાં સફળતા પ્રાપ્ત થશે. જૂન મહિનામાં વૈવાહિક જીવન પણ ઘણું સારું રહેશે. તમારા જીવન સાથે સાથે તમારા સંબંધો સારા રહેશે. જૂનના અંત સુધીમાં તમને ચોક્કસપણે નાણાકીય લાભ થશે. તમે અન્ય કોઈ પણ સ્ત્રોતોમાંથી પણ પૈસા મેળવી શકો છો અને આ પૈસા તમને ઘણા પ્રકારના ટેન્શનથી પણ મુક્ત કરશે. હા, જૂન મહિનામાં શેરબજારમાં પૈસા રોકવાનું ચોક્કસપણે ટાળો, કારણ કે નફો થવાની કોઈ શક્યતા નથી. જો તમારે પૈસાનું રોકાણ કરવું હોય તો કોઈ નિષ્ણાતની સલાહ લો અને પછી જ મની ઇન્વેસ્ટ કરવાનું વિચારો. હવે છેલ્લે જાણી લો કે જુલાઈ મહિનો તમારા માટે કેવો રહેશે, એટલે કે વૃશ્ચિક રાશિવાળા લોકો માટે જુલાઈનો મહિનો કેવો સાબિત થશે. મે અને જૂનમાં કારકિર્દીમાં મુશ્કેલીઓનો સામનો થોડો કરવો પડ્યો હતો, ત્યાં જુલાઈમાં આવી કોઈ સમસ્યા નહીં આવે. જુલાઈ મહિનો તમારી કારકિર્દી માટે ઉત્તમ રહેશે. તમારી કારકિર્દીમાં તમને ઘણી પ્રગતિ મળશે. બોસ દ્વારા તમારી પ્રશંસા થઈ શકે છે અને કાર્યસ્થળ પર તમને પ્રમોશન મળી શકે છે. પગારમાં વધારો થઈ શકે છે. કરિયર સિવાય જુલાઈ મહિનામાં તમારા બિઝનેસમાં પણ ઘણો ફાયદો થઈ શકે છે. આ સાથે મે અને જૂનમાં જે રોગથી તમે પરેશાન હતા તે પણ જુલાઈ સુધીમાં સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે. તે તમે સંપૂર્ણ સ્વસ્થ અને ઉર્જાવાન બની જશો. આ મહિને તમે સામાજિક રીતે ખૂબ જ સક્રિય પણ જોવા મળશો. તમે નજીકના લોકો સાથે ઘણી વાતચીત પણ કરી શકો છો. ઉપરાંત પારિવારિક અને દાંપત્ય જીવનમાં પણ પરિસ્થિતિ ખૂબ જ શાંતિપૂર્ણ અને સુખી રહેશે. પરંતુ મિત્રો, તમને આ બધા શુભ પરિણામો ત્યારે જ મળશે જ્યારે તમારી કુંડલીમાં કોઈ અશુભ ગ્રહનો સંયોગ નહીં હોય. જય ગુરુદત્ત, જય જ્ઞાની.